હવે પતિ પત્ની છેલ્લું આસન, આ આસન બને તો કરજો, ધ્રુવાસન, એક પગ ડાબો પગ નીચે, જમણો પગ ઊંચો, જેટલા જેટલા ભગવાને આ આસન કરાય ભગવાન બયા, જો સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી તપ કર્યું એક આસને ભગવાન થઈને પૂજાય, ધ્રુવ 6 મહિના એક પગે ઉભો રહ્યો છે, એમ મનુ અને શત્રુપા બે એક પગે ઉભા છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય 60,000 વર્ષ થયા, અને 60,000 વર્ષે આકાશમાંથી આકાશવાણી થઈ, ધન્ય છે મનુ, ધન્ય છે શત્રુપા, તમારી પતિ પત્નીની અઠંગ ભક્તિ જોઈ પ્રસન્ન થયો છું, માંગો માંગો. આકાશવાણીના શબ્દ મનુ અને શત્રુપાના કાનમાં આવ્યા એટલે 60,000 વર્ષના સુકાઈ ગયેલા શરીર તાજા થઈ ગયા આકાશવાણીના શબ્દથી, માંગો મનુ. ત્યારે મનુએ ઊંચે જોઈને કીધું, પ્રભુ આકાશવાણી દ્વારા માગવા માટે તપ નથી કર્યું, જો અમારું તપ પૂરું થયું હોય અને જો તમે પ્રસન્ન થયા હોય તો અમારી સામે આવો, પ્રત્યક્ષ દર્શન આપો. આમ કીધું, આકાશમાંથી જેમ વિમાન ઉતરે એમ ભગવાન ગરુડ ઉપર બેસી અને આવ્યા છે. નીલ સરોવર નીલમણી નિર્દર ધન ઘનશ્યામ લાજ તનુ શોભા નિરખી કોટિ કોટિ શનકામ આત્મા શંખ ચક્ર ગદા અને પદ્મ લઈ અને ભગવાન ચત્રભુજ રૂપે નદીના કિનારે આવ્યા. બોલ્યો ચત્રભુજ ભગવાન કી જય. કયા રૂપે આવ્યા? ચત્રભુજ, 4 હાથવાળા. મનુ અને શત્રુપા બે એક પગે ઉભા હતા, જેમ લાકડી પડે એમ ભગવાનના પગમાં પડ્યા, આંખના આંસુથી ભગવાનના ચરણ ધોયા, ભગવાને બેને માથે હાથ મૂકી અને ઉભા કર્યા અને પછી કીધું, માગો માગો મનુ, માગો એ આપ. હવે મનુ કે, બસ પ્રભુ હવે શું માગું તું, જે જોતું તે મળી ગયું, અમારી ઈચ્છા હતી આપના સાક્ષાત દર્શન કરવા હતા, બસ હવે અમારે. ભગવાન કે, ના માગો, હવે મારે તમને આપવું છે, માગો. પણ કે શું માગું, કે તને ફાવે એ માગ. ત્યારે મનુએ માગ્યું, શું માગ્યું બોલો, શું માગ્યું? બહુ સમજવા જેવું માગ્યું છે. અને આપણે હવે તો રૂપિયા માગ્યું, કારણ કે ભગવાન મને છોકરા બે આલજી, માર ખાવા, કારણ કે 50 વીઘા વાડી આલજો, કારણ કે કપાના ભાવ 560 થઈ જવા જોઈએ, એવી માગણી એવું કરે. અને બહેનો તો પાછળની ટબુડી રેલમ શેલ કરે, હોય પાછળની ટબુડી દૂધની, એને શું કહેવાય? ટબુડી કે શું કે? બોલે નાની લોટા જેવડી શું કે? ટોયલી. તમારે અહીં વાડદરીની ભાષામાં શું કે બેન? લોટી નહીં, ઓલું ટબુડી, ટબુડી. એ ટબુડી લઈને પેલી લાભોડી નીકળી, વલ્લભના ઘરેથી દૂધ લઈ, એમાં સામે બિંદુ મળી અને ઓલી ચંદ્રિકા મળી અને વસંતી મળી ત્યાં. એટલે ઓલી લાભોડી કે, આ બહેણીમ શું લીધું? કે દૂધ, 3 લીટર દૂધ. એ મારા વલ્લભને ભૂખ દેશો, 3-3 લીટર દૂધ ન વપરાય. એટલે ઓલી બિંદુ કે, પણ બા અમે હાચવી હાચવી ને વાપરવી છે ને, આ મંત્રીની નોકરી આખા ગામમાં જેટલા ચા પીનારા આવે, હોવ તારા એકલા ન જ કરી આવતા, અમારે નહીં આવતા, હું આ ટબુડીમાં દૂધ લઈ જઉં છું, આખો દાડો દમદોટ વાપરું છું, તોય જેટલું વધે છે અરે તારો. એટલે બિંદુ કે, બાપ મને કોણ તારે કેવી રીતે વપરાય? તો કે, જો આ ટબુડી ભરીને દૂધ લઈ આવી, કાશી કાકી ત્યાંથી લાવતી હતી, જો કાલ દૂધ લઈને ઘેર જઈને મેં જઈને ટબુડીમાંથી દૂધ લઈ મેં તાર કાકાએ ચા પીધો તોય દૂધ વધ્યું, બાજુમાં ગંગા કાકીએ દૂધ ઉશીનું માગ્યું ટબુડીમાંથી દૂધ ઉશીનું આપ્યું તોય વધ્યું, પછી અમે દૂધ ટબુડીમાં મૂકીને કથામાં આવ્યા, કથા સાંભળીને 12 વાગે ઘરે આવ્યા, તાર કાકા ખાઈને ઘડી ઘૂતા 2:30 વાગ્યા, એટલે કે તાર કાકા કે ચા મૂક દૂધ નો એટલે, અરે ટબુડી ઘણું છે, એ ટબુડી માંથી બપોરે 2:30 વાગ્યા અમે ચા મૂક્યો તોય દૂધ વધ્યું, પછી તો અમે ચા પીને કથામાં જ્યાં સાંજે 100 વાગ્યા આવ્યા, એટલે કથામાં મોડું થાય અને બાપુ કથામાં કહે કે ભાઈ હાજે હાદું ખવે એટલે ખીચડી રાંધી હતી, એટલે ખીચડી રોટલો તાર કાકાને પાસે જમવા મૂક્યો, તાર કાકા કે આજ મને માથું દુખે છે એટલે મારે સાસ નથી ખાવી, દૂધ લઈએ. મેં કીધું ઘણું દૂધ છે, એ ટબુડીમાંથી દૂધ લઈને તાર કાકાએ વાળું કર્યું તો એ દૂધ વધ્યું, તાર કાકા વાળું કરીને મંદિર દર્શન કરવા ગયા અને મેં થોડુંક દૂધે વાળું કર્યું, થોડુંક વધ્યું તું, એ ટબુડીમાંથી લઈને થોડુંક મેળવણ નાખ્યું, કાલ સાસ કરું તો 2 ઘરે આપવા દે ને તો એ દૂધ વધ્યું, એટલે વધેલું દૂધ કે થોડુંક ઢોળી દેવાય, એ ઓસરીની જેરે મૂક્યું હતું, હમણાં વાસણ ઉટકીને પછી હૂતી વખતે દૂધ પીવું, વાસણ ઉટકવાની એમાં મિલાડી આવી અને ટબુડીને માર્યો ધક્કો, આખા ઘરમાં રેલમ શેલ, અરે તારો ભલો થાય,
આ પાછળની ટબુડિયું વારી આ લાભુડિયું તો ઉપાડો લીધો. એટલે બહેનોને છે ને બહુ ધ્યાન, માગવાનું કે ને એટલે એવું માગે એવું માગે છે, ખબર બહુ. શું માગ્યું મનુએ? પૈસા ન માગ્યા, માયા ન માગી. જો પ્રભુ, જો તમે મને પ્રસન્ન થઈને માગવાના કહેતા હોય તો આ જન્મ તો હવે મારે કઈ જોઈતું નથી, પણ બીજા જન્મનું માગું. ભગવાન કે માગ બીજો જન્મ. જો હવે બીજો જન્મ સુધાર્યો, એક તો સુધરી ગયો ને, તો કે માગ. ત્યારે મનુએ કીધું, પ્રભુ હું પેલા કહું એ તમે સાંભળો, હું માગું એ તમે સાંભળો, સાંભળ્યા પછી તમે વિચારો, અને વિચારીને પછી તમારે આ પાડવાની અનુકૂળતા હોય તો. ભગવાન કે બોલ. ત્યારે મનુએ કીધું, મારે આ જન્મમાં હું મર્યા પછી બીજા જન્મમાં પુરુષ બનું, આ મારી પત્ની મર્યા પછી બીજા જન્મમાં સ્ત્રી બને. ભગવાન કે તથાસ્તુ. પછી બીજું, અમે બીજા જન્મમાં સ્ત્રી પુરુષ બની, પછી બીજા જન્મમાં અમે બે પતિ પત્ની થઈ ગઈ, અમારું દાંપત્ય શરૂ થાય. ભગવાન કે તથાસ્તુ. અમારા દાંપત્યથી અમારા ત્યાં દીકરો થાય, તમારા જેવો થાય. ભગવાન તો ભાવનો ભૂખ્યો. સુનિ મનુ કે યહ વચન અમોને, દેવ મસ્તુ કરુણા નિધિ. પાંચ મિનિટ. શ્રી રામ જય જય રામ, ગોરા શ્રી રામ જય જય રામ. ઓ સુનિ મનુ કે યહ વચન અમોને, દેવ મસ્તુ કરુણા નિધિ બોલે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. આમ ભગવાન તો ભાવ નો ભૂખ્યો છે, એકદમ ભાવમાં આવી જાય. મનુ કે જા મનુ, બીજા જન્મમાં તું પુરુષ બનીશ, તારી સ્ત્રી સ્ત્રી બનશે, બીજા જન્મમાં તમે પતિ પત્ની બનશો, અને તમારા ત્યાં જે દીકરો થાય એ મારા જેવો થશે. કઈ દીધી અને ઘડીક રહી, અને ભગવાનને રહી રહીને લાઈટ થઈ કે મનુ એક ભૂલ થઈ, કે શું કે મારા જેવો દીકરો તો છે નહીં, અને મેં વરદાન આપી દીધું તો બીજાને મોકલું તો, કે ના બીજાને નહીં તમારા જેવો હોય તો, નતર કેમ જ. ત્યારે ભગવાને કીધું, મનુ હવે મારા જેવો તો કોઈ નથી, હું ખુદ તારા ત્યાં દીકરો થઈને આવીશ. આ રામ જન્મનું ચોથું આ મનુ બીજા જન્મમાં દશરથ રાજા થયા, આ શત્રુપા કૌશલ્યા થયા, અને ભગવાન ચતુર્ભુજ રૂપે એના ત્યાં પ્રગટ થયા આ રામ જન્મ. પછી મનુએ બીજું માંગ્યું, પછી બીજું માંગ્યું, બોલ હવે, કે હું મારા ત્યાં દીકરો થઈને આવ્યા પછી મારી આંખથી દૂર નહીં જવાની, મારી નજરે જ રહેવાની, અને જો મારી નજરથી દૂર જાઓ તો મણી વિના સર તરફડે, જળ વિના માછલી તરફડે, એમ તમારા વિયોગમાં તરફડ્યા મારું છ દિવસ સુધી, અને છઠ્ઠા દિવસે સાંજે તમારું મોઢું ન જોવું તો મરી જવું. જોજો, જીવી જાણ્યું અને મરી જશે. રામ વનમાં ગયા ને છ દિવસ સુધી, દશરથજી રામ રામ શિયા રામ રામ, રામ રામ શિયા રામ રામ. દશરથજી છ દિવસ સુધી તરફડિયા માર્યા, અને જ્યારે છઠ્ઠા દિવસે સાંજે સુમનજી આવી અને દશરથજીને કીધું કે રામ ગયા, ત્યાં તો દશરથજીને આંચકો આવ્યો. છ વખત રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, છ વખત રામ રામ કહી પ્રાણ છોડી દીધું, જીવી જાણ્યું અને મરી જાણ્યું. તો રામ જન્મનું ચોથું કારણ મનુ અને શત્રુપાની માગણી કરી, એટલે ભગવાન ચતુર્ભુજ રૂપે એના ત્યાં દીકરો થઈને આવ્યા, આ ચોથું કારણ. અને હવે પાંચમું અને છેલ્લું કારણ મારે કેવું છે, એ પહેલા સૂચના કંઈક આપી છે વલ્લભભાઈ, સૂચના કંઈ આપવાની આપી, જો ઉતાવળ તો એ કારણ કહી દેવાય. બે મિનિટ ધ્યાન રાખજો, કાલે હું પૂછીશ, કાલ પરમ દિવસે ગમે ત્યારે મને મોજ આવે ત્યારે હું પૂછું, જવાબ મળવો જોઈએ. પહેલું કારણ કયું? પહેલું કારણ જય વિજયનો શ્રાપ, બીજું કારણ નારદજીનો સતી વૃંદાનો શ્રાપ, ત્રીજું કારણ નારદજીનો શ્રાપ, ચોથું કારણ મનુ અને શત્રુપાની માગણી, અને પાંચમું કારણ પ્રતાપ ભાનુ રાજાને શ્રાપ. બહુ જૂની કથા છે, રામાયણમાં લખ્યું છે. યહ ઇતિહાસ પુનિત અતિ, બહુ જૂની કથા છે કે આ ભારતની અંદર કઈ કઈ નામનો દેશ છે. ચોપાઈ લખી છે, વિશ્વ વિદિત એક કઈ કઈ દેશો, સત્ય કે તું તહાં બસહી નરેશ. સિયરામ સિયરામ જય જય રામ, ગોરામ સિયરામ સિયરામ જય જય રામ. આ ભારત દેશમાં કઈ કઈ નામનો એક દેશ છે, અને આ દેશમાં સત્યકેતુ નામનો એક રાજા હતો. આ રાજાને ત્રણ દીકરા હતા.